વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ધોરણ 4 વિષય આસપાસ પાઠ 3 નંદુ સાથે એક દિવસ. દરેક વિદ્યાર્થી આઈની સ્વાપોથી કાઢશે. એમાં આપણે પ્રશ્ન 1 થી તે પ્રશ્ન 30 સુધી જોયું હતું અને તમે બધાએ લખ્યું પણ હશે. તો હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 31, નંદુએ કોને પાણી તરફ ધકેલ્યો? કેમ? તો આન્સર, નંદુએ તેની માતાએ પાણી તરફ ધકેલ્યો, કારણ કે નંદુના ભાઈઓ અને બહેનો પાણીમાં રમતા હતા. નંદુને પાણીમાં રમવું તો ગમતું હતું, પરંતુ તેને બીક લાગતી હતી કે મને વાગી જશે, તો આ ભયના કારણે તે પાણીમાં જતો ન હતો. આથી નંદુની માતાએ નંદુને પાણી તરફ ધકેલ્યો. પ્રશ્ન નંબર 32, પાણીનો ફુવારો નંદુની પીઠ પર પડ્યો, સાચું કે ખોટું? તો ખોટું. પ્રશ્ન નંબર 33, હાથીઓને પાણીમાં રમવું કેમ ગમતું હશે? તો આન્સર, હાથીઓનું શરીર કદાવર હોય છે, તેમજ તેમની ચામડી પણ જાડી હોય છે, આથી તેમને ગરમી વધુ લાગતી હોય છે. આપણે જાણીએ છીએ કે પાણીમાં રમતા ગરમી ઓછી લાગે છે, આમ પાણીમાં રમવાથી હાથીઓને ઠંડક મળે છે, તેથી તેઓને પાણીમાં રમવું ગમતું હશે. પ્રશ્ન નંબર 34, ખાલી જગ્યા પછી ટોળું રહેઠાણ તરફ ચાલ્યું, તો સૂર્યાસ્ત. પ્રશ્ન નંબર 35, નંદુ ખૂબ થાકી ગયો હતો, સાચું. પ્રાણીઓના જૂથ એમાં 36મો ક્વેશ્ચન, નંદુ ઘેર જતા ક્યાં ગોઠવાઈ ગયો? તો સી, માતાના આગળના પગ વચ્ચે. પ્રશ્ન નંબર 37, હાથીઓના ટોળામાં કેટલી હાથણીઓ હોય છે? તો સી, 10 થી 12. પ્રશ્ન નંબર 38, હાથીના ટોળામાં કોણ હોય છે? તો આન્સર, સામાન્ય રીતે હાથીના ટોળામાં 10 થી 12 હાથણીઓ અને બચ્ચા હોય છે. પ્રશ્ન નંબર 39, ખાલી જગ્યા હાથણી ટોળાની પ્રમુખ હોય છે, તો સૌથી ઘરડી. પ્રશ્ન નંબર 40, નંદુના ટોળામાં પ્રમુખ કોણ છે? તો આન્સર, નંદુની નાની નંદુના ટોળામાં પ્રમુખ છે. પ્રશ્ન નંબર 41, હાથી કેટલા વર્ષનો થાય ત્યાં સુધી તે ટોળામાં રહે છે? તો સી, 14 થી 15 વર્ષનો થાય ત્યાં સુધી તે ટોળામાં રહે. પ્રશ્ન નંબર 42, શું નંદુ હંમેશા આ ટોળામાં જ રહે? કેમ? આન્સર, નંદુ હંમેશા આ ટોળામાં નહીં રહે, કારણ કે હાથીના ટોળામાં માત્ર હાથણીઓ અને બચ્ચા જ રહે છે. આ બચ્ચા 14-15 વર્ષના થાય ત્યાં સુધી જ ટોળામાં રહે છે. આમ નંદુ પણ 14-15 વર્ષનો થતાં ટોળું છોડી એકલો રહેશે. પ્રશ્ન નંબર 43, પ્રાણીઓના સમૂહને ખાલી જગ્યા કહે છે, શું કહે છે? ટોળું. પ્રશ્ન નંબર 44, ટોળામાં રહેતા પ્રાણીઓ શા માટે સાથે ફરે છે? તો ડી, ખોરાક શોધવા માટે. પ્રશ્ન નંબર 45, હાથી સિવાય બીજા કયા પ્રાણીઓ ટોળામાં રહે છે? તો આન્સર, ગાય, ભેંસ, બકરી, ઘેટા, હરણ, શિયાળ, ઝીબ્રા, કબૂતર, ચગલી વગેરે ટોળામાં રહે છે. પ્રશ્ન નંબર 46, જૂથમાં રહેવાના ફાયદા અને ગેરફાયદા જણાવો. તો ઉત્તર, જૂથમાં રહેવાના ફાયદા આ મુજબ છે. પહેલું, જૂથમાં રહેવાથી રક્ષણ મળે છે. બીજું, જૂથમાં રહેવાથી તાકાત વધે છે. ત્રીજું, જૂથમાં સાથે મળીને વધુ મજા કરી શકાય છે. ચોથું, જૂથમાં આપણને એકબીજાની મદદ મળે છે. પછી છે, જૂથમાં રહેવાના ગેરફાયદા આ મુજબ છે. પહેલું, જૂથમાં અંદરોઅંદર ઝઘડા થવાની શક્યતાઓ વધારે રહે છે. બીજું, જૂથથી આડી અવળી વાતો અને ચર્ચા થવાની શક્યતાઓ વધી જાય છે. ત્રીજું, જૂથમાં હંમેશા આપણી ઈચ્છા અનુસાર ન થાય, કારણ કે જે શક્તિશાળી હોય તેનું વર્ચસ્વ વધારે હોય છે. નંબર 47, કયા કયા પ્રાણીઓ સવારી માટે ઉપયોગી છે? તો આન્સર, હાથી, ઘોડો અને ઊંટ સવારી માટે ઉપયોગી છે. પહાડી વિસ્તારોમાં યાક અને ખચ્ચર સવારી માટે ઉપયોગી છે. પ્રશ્ન નંબર 48, જો તમને હાથી પર બેસાડવામાં આવે તો તમને કેવું લાગે? તો આન્સર,
મને હાથી પર બેસાડવામાં આવે તો ખૂબ મજા પડે. 49મો ક્વેશ્ચન, જૂથમાં રહેતા હોય તેવા કોઈ પણ એક પ્રાણી વિશે 5 વાક્ય લખો. તો આન્સર ઘેટું છે. ઘેટું ખૂબ ડરપોક અને ભોળું પશુ છે. એનું શરીર ભારે અને પગ ટૂંકા હોય છે. એનું આખું શરીર ઊનથી ભરેલું હોય છે. ઘેટાનું ટોળું ભરવાડોના નેસ કે વાડામાં રહે છે. ઘેટાના બચ્ચાને ગાડરડું કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 50, બગલો ભેંસ ઉપર શા માટે બેસે છે? તો આન્સર, ભેંસને પાણીમાં અને કાદવમાં રહેવું ગમતું હોય છે. વળી સ્વચ્છતાના અભાવે તેના પણ ઘણીવાર જીવડા ચોંટી જાય છે. બગલો ભેંસ ઉપર બેસીને આ જીવડાને ખાઈ જાય છે, તેથી બગલો ભેંસ પર બેસે છે. પ્રશ્ન નંબર 51, બગલાને ભેંસનો મિત્ર કહેવાય છે કારણ કે? તો લખો મિત્રો, ભેંસને પાણી અને કાદવમાં પડ્યા રહેવું ગમતું હોય છે. આથી ઘણી વખત તેના શરીર પર જીવડા ચોટેલા રહે છે, જેના કારણે ભેંસને તકલીફ થતી હોય છે. બગલો ખોરાકમાં માછલા ઉપરાંત નાના જીવડા પણ ખાય છે. બગલો ભેંસ પર બેસીને આ જીવડા ખાય છે, જેથી ભેંસની તકલીફ ઓછી થાય છે. આમ બગલાને ભેંસનો મિત્ર કહેવાય છે. પ્રશ્ન નંબર 52, બીજા કયા પ્રાણીઓ અન્ય પ્રાણી પર સવારી કરે છે? તો આન્સર, બિલાડી છે એ બકરી પર, બકરી છે હાથી પર, વાંદરો છે કૂતરા પર, અને હાથી પર સવારી કરતો જોવા મળે છે. પ્રશ્ન નંબર 53, કયા પ્રાણીઓને આપણે સવારી તરીકે ઉપયોગ કરીએ છીએ? તો આન્સર, ઘોડા, ઊંટ, હાથી વગેરે પ્રાણીઓને આપણે સવારી તરીકે ઉપયોગ કરીએ છીએ. પ્રશ્ન નંબર 54, કયા પ્રાણીઓ ભારવાહક તરીકે ઉપયોગી છે? તો ગધેડો, ઘોડો, હાથી અને બળદ ભારવાહક તરીકે ઉપયોગી છે. પર્વતીય વિસ્તારોમાં યાક અને ખચરનો ઉપયોગ ભારવાહક તરીકે થાય છે. મિત્રો, અહીંયા આપણે આઇડલની સ્વાપોથીમાં પાઠ 3 પૂર્ણ કરીએ છીએ. હવે આપણે પાઠ્યપુસ્તકમાં જોશું પાઠ 4, અમૃતાની વાર્તા. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.